નમસ્કાર પ્રજાસત્તાક દિનની શુભેચ્છા સાથે હું રોનક પટેલ હું તો બોલીશ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત એક હજાર બાવીસમો એપિસોડ છવ્વીસમો એપિસોડ અને એક હજાર છવ્વીસમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે ક્યારે પુરાશે ભ્રષ્ટાચારના ગાબડા પ્રજાસત્તાક દિને બહુ બધા ગામડાનો પડદાફાશ કરવો જરૂરી છે પરંતુ આજે શરૂઆત કરીશું ક્યારે પૂરાશે ભ્રષ્ટાચારના ગાબડાથી બીજો મુદ્દો છે ગૌરવવંતા ગુજરાતી એક ગુજરાતી જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાના છે ત્રીજો મુદ્દો છે એ પણ ગુજરાતને ગૌરવ અપાવનારો વોટ આપી વધારીએ ગૌરવ ગુજરાતના ટેબ્લોને વોટ આપી દેશભરના જે ટેબ્લો આજે રજૂ કરાયા છે તેમાં ગુજરાતને ગૌરવ આપવાની આપણા તમામ માટે એક તક છે એ મુદ્દે બોલવું છે શરૂઆત કરીએ ભ્રષ્ટાચારના ગાબડા પૂરવા જરૂરી છે સરકારે પુરવાજ પડશે અને એ મુદ્દાથી શાળામાં હરમેશ ભણાવવામાં આવ્યું આપણા વડવાઓ પણ કહ્યું ટીપે ટીપે સરોવર ભરાય આપણે માન્યું પણ ખરું કે પાણી બચાવવું જોઈએ એક એક ટીપું કિંમતી હોય છે કુદરતની દયાથી આ વખતે આ ગયું ચોમાસું ઘણું સારું ગયું સરોવર ભરાયા પરંતુ આપણે જે શીખ્યા ટીપે ટીપે સરોવર ભરાય એ આ સરકારી બાબુઓ શીખ્યા હોવા છતાં પણ એનાથી વિપરીત પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલે જ ટીપે ટીપે નહીં પણ લાખો લિટર પાણી વેળવી સરોવર ખાલી કરી રહ્યા છે ગયા ચોમાસામાં આપણે હરખાઈ રહ્યા હતા કે સરસ વરસાદ પડ્યો સરોવરોની અંદર જળસ્તર સતત વધ્યું પણ જો આવું જ ચાલ્યું તો શિયાળો અને ત્યારબાદ ઉનાળામાં પાણી માટે માત્ર ને માત્ર અધિકારીઓ આ વિભાગની બેદરકારીના કારણે આપણે વળખા મારવા પડશે કારણ એ છે કે અનેક કેનાલોમાં ગાબડા પડે છે કારણ એ છે કેનાલોનું રિપેરિંગ પ્રોપર થતું નથી પાણી છોડી દેવામાં આવે છે લાખો લિટર પાણી વેડફાય છે કારણ એ છે બધું બતાવી પાણી છોડ્યું અને પાણી વેડફાય છે આ તમામ દ્રશ્યો સૌથી વિશેષ ઉત્તર ગુજરાતથી આવે છે પણ આ પાણી માત્ર ઉત્તર ગુજરાતની નહીં આપણા માનવ જીવનની સંપત્તિ છે ઉત્તર ગુજરાતના પાટણના પાંચ દ્રશ્યો તમે જોયા પહેલું દ્રશ્ય હતું નર્મદા કેનાલ જે ઓવરફ્લો થઈ છે તેનું રાધનપુર નર્મદા વિભાગની બેદરકારી જોજો ઘૂંટણ સમા પાણી આજના છે ફૂલ સ્ક્રીન જોઈશું ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે દત્રાણા ગામ પાસેથી નર્મદાની માયનોર કેનાલ ઓવરફ્લો થઈ અને પાંચ ખેતરોમાં પાણી ફરી વળ્યું છે એ ખેડૂતની હાલત શું થશે જોઈ લો ખેડૂતનો પાક ખરાબ થયો પાણી ખરાબ થયું ઓવરફ્લો કેમ થયો એનો દર વખતે એક જ જવાબ કે આગળ ખેડૂતોએ બ્લોક કરી દીધું ને પાણી ઓવરફ્લો થઈ ગયું ગઈકાલની વાત કરીએ તો પાટણના રાધનપુરના મહેમદાબાદ પાસે પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડાયું અને કેનાલ ઓવરફ્લો થઈ આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા આપ જોઈ શકો છો કેવી હાલત છે અને કેટલું પાણી વેડફાયું છે પાટણ તાલુકાનું પંદરમી તારીખ સાંતલપુરના બાવડા ગામ પાસેથી પસાર થતી માયનોલ કેનાલમાં ભંગાણ સર્જાયું છે આપ જોઈ શકો છો પાણી અહીંયા પણ વેસ્ટેજ ગયું છે કેનાલ તૂટી પાણી વેસ્ટેજ ગયું ખેડૂતોને નુકસાન થાય પાટણના સાંતલપુરના વહુવા ગામ અહીંયા પણ માયનોર કેનાલમાં જે ગાબડું પડ્યું હતું આ જ મહિનાના દ્રશ્યો છે જેના કારણે જીરુ ઈસબગુલ સહિતના પાક બગડ્યા છે અને લાખો લીટર પાણી વેડફાયું છે આ જ મહિનાનું જાન્યુઆરી જ મહિનાના સાંતલપુરના બાવેડા ગામ પાસેથી નર્મદા કેનાલમાં પણ ગાબડું પડ્યું હતું એના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કેટલું પાણી વેડફાયું છે માત્ર પાટણ કેમ મહેસાણા જિલ્લાની પણ આ સ્થિતિ છે મહેસાણાના કડી તાલુકાના વાઘરોડ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં જે ગાબડું પડ્યું હતું એના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો અને જેના કારણે આજુબાજુનો પાક બરબાદ થયો હતો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં આ જ મહિનામાં થરાદની દૈયર માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું લાખો લીટર પાણી વેડફાયું છે આપ જોઈ શકો છો આ ગાબડું પણ જુઓ અને વેડફાયેલું પાણી પણ જુઓ બનાસકાંઠામાં જ ગયા મહિને પાલનપુરના ગઢ ગામે સ સમારકામ કરેલી રિપેર કરેલી કેનાલમાં ગાબડું આ જોઈ શકો છો પાંત્રીસ લાખ રૂપિયા રિપેરિંગમાં ખર્ચ્યા એ પાણીમાં ગયા રિપેરિંગ ત્રણ મહિના સુધી ચાલ્યું જેવું ટેસ્ટિંગ કરવા માટે પાણી છોડ્યું અને ગાબડું પડ્યું પાણી વેડફાયું મહીસાગરમાં પણ આવું જ થાય છે છઠ્ઠી જાન્યુઆરી મહીસાગરના ચ ચમારિયા ગામમાં પણ કેનાલ તૂટી અને ખેતરોમાં પાણી ભરાયા હતા એના દ્રશ્યો જોઈ શકો છો હવે એક તરફ કેનાલો રિપેર નથી થતી રિપેર થયેલી કેનાલો તૂટે છે તો બીજી તરફ પાણી માટે કેનાલની માંગ પણ ઊભી છે બોટાદા બરવાળા તાલુકાના કિમદાણા માલપરા ઢાઢોદર આ ગામોમાં દસ વર્ષથી માંદોર કેનાલનું કામ ચાલી રહ્યું છે હજી આ કેનાલ બની નથી પૂરી બની નથી પાણી છોડાતું નથી એના કારણે જોઈ શકો છો ખેડૂતો માગણી કરી રહ્યા છે કચ્છમાં પણ નર્મદાનું પાણી કેનાલ મારફતે આપવા કિસાન સંઘ માગ કરી રહ્યું છે નર્મદા યોજનાની દુધાઈ બ્રાન્ચ કેનાલ અંગે સરકાર અને કિસાન સંઘ વચ્ચે વાટાઘાટો થતી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું દુધાઈ બ્રાન્ચ કેનાલ અંતર્ગત આવતી બિંદી કેનાલમાં પાણી છોડવાનો સરકારનો નિર્ણય રદ કરાયો છે એવામાં ખેડૂતોની માગણી છે કે કેનાલમાં કેનાલ પંદર ક્યુમેકની બનાવવામાં આવે નહીં તો ભવિષ્યમાં સાઈફણની સફાઈ કરવામાં મુશ્કેલી ઊભી થશે આપ આ દ્રશ્યો જોઈ શકો કુલ મળીને

કોઈ સરકારને ઈચ્છે કે ભ્રષ્ટાચારમાં એનું નામ ખરાબ થાય કોઈ સરકારને ઈચ્છે કે એક લિટર એક બુંદ પર પાણી વેળફાય પણ આ સરકારના અધિકારીઓ વિભાગના અધિકારીઓ સદંતર બેદરકાર છે એ હકીકત છે અને એમની ઉપર નક્કર કાર્યવાહી નથી થતી એ પણ હકીકત છે એટલે જ બોલવું પડે છે મારી સાથે કિરીટભાઈ જોડાયા છે કિરીટભાઈથી શરૂઆત કરીશ ત્રણ બે બાજન જોડાયા છે પણ કિરીટભાઈથી શરૂઆત કરીશ કિરીટભાઈ તમારો પાટણ જિલ્લો મારા વતનનો જિલ્લો

તમે અત્યાર સુધી કોઈ જગ્યાએ કદાચ ભાગ્યે જ એવું સાંભળ્યું હશે કે દાંતીવાડાની કેનાલ તૂટી ધરોની કેનાલ તૂટી આટલો સમય થયો પચાસ પચાસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ થયો છતાં પણ એ કેનાલો તૂટતી નથી અને પાંચ કે દસ વર્ષ પહેલાં બનાવેલી જ્યાં જુઓ ત્યાં નર્મદાની મુખ્ય કેનાલ તૂટી નર્મદાની બ્રાન્ચ કેનાલની અંદર ગાબડા પડ્યા તમે હમણાં જે બતાવ્યું પિક્ચર એની અંદર હું જોતો હતો કે કેનાલની અંદર બાવરો ઉગેલા છે રોનકભાઈ આપણા ઘરે આપણે સીસી કરીએ છીએ ઘર આગળ પ્લાસ્ટિક એનું પીસીસી કરી અને સીસી કરીએ છીએ કોઈ દિવસ તેઓ કોઈ ઝાડ ઉગેલું તમે જોયું છે કેનાલોની અંદર કેમ આ બધા થઈ રહ્યું છે વિધાનસભાની અંદર લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા રોનકભાઈ મેં પ્રશ્ન પૂછેલો તો ઉડવ જવાબ આપેલો કે કેનાલોની અંદર ઉંદર કાણા પાડે છે એટલે એની અંદર પાડી જાય છે કેનાલો તૂટે છે તો આ ફળ સિમેન્ટનો જે છે ઉંદર હોય બે પગવાળા છે ચાર પગવાળા ખરેખર તો આજે જોયું તમે કે ખેડૂતોને કેટલું મોટું નુકસાન થયું છે આજે જીરાનો ભાવ આઠથી થી દસ હજાર રૂપિયા હોય અને એક એક ખેડૂતનો વીસ કે પચીસ કે પચાસ કે છ મણ જીરું એ એને નુકસાન થઈ જાય અને ફેલ થઈ જાય જીરાની અંદર પાણી અડે એટલે તરત એને નુકસાન થઈ જાય તો આના માટે સૌથી પહેલા તો જો કોઈ જવાબદાર હોય તો એ અધિકારીઓ છે સરકારનું કામ નીચા લેવલે જોવાનું નથી એટલે તો બજેટ મંજૂર કરી સો કે પચાસ કે પાંચસો કરોડ રૂપિયા બજેટની અંદર જોગવાઈ કરી કેનાલો બનાવવાની પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું ક્વોલિટી વાળું કામ થાય છે કે નહીં પહેલા તો આવા વિભાગો પણ નહોતા આટલી ટેકનોલોજી પણ નહોતી અત્યારે વિજિલન્સ છે ક્વોલિટી કંટ્રોલ છે તો આ બધું તૂટે છે કેમ એના માટે માત્ર ને માત્ર અધિકારીઓ રોનકભાઈ જવાબદાર છે જે ખર્ચો કેનાલોના રિપેરિંગ પાછળ થયો છે એ ખર્ચો તમે જુઓ તો નવી કેનાલો બની જાય એના કરતાં પણ વધુ થયો છે પછી વચ્ચે પાઇપલાઇન લાવે અમારા પાટણ જિલ્લાની અંદર ઘણા બધા જૂના માકા નવા માકા બધા ગામો છે રોમકભાઈ એની અંદર વર્ષો પહેલા પાઇપલાઇન નાખી છે આજે એક પણ દસ પંદર વર્ષની અંદર એક પણ દિવસ પાઇપ લાઈનની અંદર પાણી આવ્યું નથી તો આ બધું કેમ થઈ રહ્યું છે જ્યારે તમે આયોજન કરતા હોય ત્યારે તમારે એનું લેવલ લેવલ જોવી જોઈએ એનું પાણીનું પ્રેશર જોવું જોઈએ આ બધું પ્લાનિંગ કરી ટેકનોલોજીના આટલો બધો ટેકનોલોજીનો જમાનો છે પહેલા તો ફૂટપટ્ટી લઈને માપવું પડતું હતું લેવલ લઈને માપવું પડતું હતું અત્યારે તો તમે બેઠા બેઠા સો કિલોમીટરનું લેવલ ટેકનોલોજીના માધ્યમથી જોઈ શકો છો તો આ બધું કેમ થાય છે ખરેખર કાર્યવાહી કરવામાં નહી આવે તો સરકારના કરોડોના રૂપિયા પ્રજાના કરોડોના રૂપિયા પાણીમાં વેઠવાઈ જાય છે અને માત્ર જળ બચાવો જીવન બચાવો જે બોર્ડ આપણે વાંચ્યા છે એ માત્ર બોર્ડ ઉપર જરૂર ખેર હિતેન્દ્રભાઈ બે વાત છે એક તો કેનાલ તૂટવાથી ઓવરફ્લો થવાથી ખેડૂતને નુકસાન થાય છે અને પાણીનો વેડફાડ થાય છે આપ પણ જાણો છો તમને જે સમર્થન કરતું રહ્યું છે કિસાન સંઘ એ પણ આવેદનપત્રો આપશે પાણી છોડો કેનાલમાં પાણી છોડો અને એ વખતે પાણી નહીં હોય જો આવી રીતે આવી રીતે વેડફાતું જશે તો આજ સુધીના ઇતિહાસમાં પ્રમાણિતતાથી કહેજો ક્યારેય કોઈ ભ્રષ્ટ અધિકારીને ઘેર બેસાડ્યો જેને ખોટા બિલો મૂક્યા ડીફોરેસ્ટિંગ ના કર્યું હોય કેનાલમાં રિપેરિંગ ના કરવી અને પૈસા લીધા એવા કોઈને ઘેર નહીં બેહાડતા આપણે ગડબડવાળું કન્સ્ટ્રક્શન થયું ધ્યાન ના રાખ્યું અને ઘેર નથી બેસા કેમ આવું કેમ આવું શું કરવા તમારા પક્ષની સરકાર બદનામ થાય છે કેનાલો તૂટે છે તમારા પક્ષની સરકાર બદનામ થાય છે શું કરવા તમે ઘેર નથી બેસાડતા આપણા કોઈ વેવાઈ તો થતા નથી આ ભ્રષ્ટાચારીઓ અને વેવાઈ થતા તો ઘેર રોનકભાઈ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રોનકભાઈને એબીપી અસ્મિતાના દર્શકોને ગુજરાતીઓને સમગ્ર દેશવાસીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશ રામમય થયો તો એ રીતે આજે રાષ્ટ્રભક્તિના રંગે સમગ્ર દેશ જઈ રહ્યો છે આઝાદીનો અમૃતકાળ છોતેરમું વર્ષ ચાલી રહ્યું છે અને આપણે મા ભારતીને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજના દિવસે ભગવા માટે કોઈને શોષ ના હોય જેવું મારું માનવું છે આપનો પ્રશ્ન આપની જે ચિંતા છે માદરે વતનની જે ચિંતા છે સમગ્ર ગુજરાતની જે ચિંતા છે એ જાહેર છે પાણી જળ એ જીવન છે અને ટીપે ટીપે પાણીનો કરકસરભરે ઉપયોગ થાય વ્યાજબી ઉપયોગ થાય એ જરૂરી છે અને એટલે જ છેલ્લા પંદર વીસ વર્ષમાં સમસ્યાઓ ગુજરાતમાં સતત ચાલતી હતી સમસ્યાઓનું સ્વરૂપ બદલાયું છે અડસઠ હજાર કિલોમીટર જેટલી કેનાલોમાં કેટલાક વિસ્તારોમાં કેનાલમાં આ પ્રમાણેની મુશ્કેલી થાય છે આપણે કીધું એ પ્રમાણે જવાબ પણ આપણી વાતમાં આવ્યો હતો કે ક્યાંક ખેડૂતો પોતાને ગ્રેવિટીથી પાણી મળે પોતાના ખેતરમાં પોતાના વિસ્તારમાં વધારે ફોર્સથી પાણી આવે એના માટે આડાશ કરે છે પોતાનું કામ પૂરું થઈ જાય એટલે આડાશ લઈ લેવાનું ભૂલી જાય છે સાથે સાથે બાંધકામમાં પણ હું ક્યાંય એવું ડિનાય નથી કરતો કે ક્યાંક એ બી ગરબડો થઈ હશે પણ મારે વાત કરવી છે કે જે પ્રમાણે ગુજરાતે પાછલા વર્ષોમાં પ્રગતિ કરી છે આ ક્ષેત્રમાં તો મુશ્કેલી જરૂર છે કચ્છ બનાસકાંઠા અને આપના પાટણ જિલ્લામાં પાછલા દસ જ વર્ષમાં જો બે હજાર બારથી બે હજાર ચોવીસના બાર વર્ષના ગાળાનો જો આપણે મારી પાસે આંકડા છે હું સમય નહીં લઉં સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો એનાથી વાકેફ છે કે સિંચાઈ હેઠળના વિસ્તારમાં ત્રણ ગણો વધારો થયો કચ્છના દૂર સુદૂર ગામમાં શામજીભાઈની વાત સાચી છે એમનો પત્ર પણ સાચો છે એક વિસ્તારમાં હજુ એમનું કામ બાકી છે અને વધારે ગ્રેવિટીથી પાણી મળે એટલે દસ ના બદલે પંદર ની કેનાલ બને એમની માંગણી છે પણ બનાસકાંઠાના સાહીઠ ટકા વિસ્તારમાં આજે સિંચાઈનું પાણી મળે નેવું ટકા વિસ્તારમાં પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા ઉભી કરવાનો આપણે આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે બનાસકાંઠા અને કચ્છ જિલ્લો બાગાયતમાં ધિતેન્દ્રભાઈ સૌથી વધારે નિત્યન્દ્રભાઈ બધું થયું છે એની ના નથી મારો મુદ્દો એ નથી ઇતેન્દ્રભાઈ મારો મુદ્દો ક્લિયર છે ભ્રષ્ટાચારના ગાબડા પડે છે ખોટા બિલો મુકાય છે મેન્ટેનન્સના નામે

આવનારા દિવસોમાં એક પણ ટીપું પાણી વેડફાય અથવા એક પણ ખેતરમાં ક્યાંય પણ આ પ્રકારની સ્થિતિ ના સર્જાય એની તકેદારી રાખવામાં આવશે ગુજરાતમાં જે પ્રમાણે કામ થયું છે એની વાત કરવાની મારી સ્વાભાવિક ઈચ્છા થાય કે પાછલા વર્ષોમાં પાણી જે પ્રમાણે વેડફાતું હતું નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે થઈને દસ દસ વર્ષ સુધી રાહ જોવી પડી

પ્રમાણિક અધિકારીઓ રાત દાળો ઉજાગર કરીને કેનાલ ઉપર જ એમની વાત નહીં કરતો જે ચોરી કરે છે કોન્ટ્રાક્ટર જો મળીને એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં મારો સીધો સવાલ છે નહીં જરૂર આપની વાત બિલકુલ વ્યાજબી છે અને એ દિશામાં કામ થઈ પણ રહ્યું છે ક્યાંક એની જે ટેકનિકાલિટી છે હવે ક્યાંક નાની મોટી અડસઠ હજાર કિલોમીટરના સબમાઇનોર માઇનોર

માટે નથી ખેર અને એટલે ભરતભાઈ પાસે જઈશ કંઈક ટેકનિકલ ઇસ્યુ થઈ રહ્યો છે આપ સાથે વાત ભરતભાઈ આપ શું માનો છો આપ શું માનો છો જે અધિકારીઓની બેદરકારી છે જ્યાં કેનાલો તૂટે છે જ્યાં કેનાલો રિપેરિંગ ના ખોટા બિલ થાય છે શું કરવું જોઈએ ક્યાંક હું તો ખોટો નથી ને હું ગામમાં ગયો ને ખાલી ખાલી વાર્તા કરતો હું તો નથી ને તમામ દર્શક મિત્રોને છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું અને તમે તો વારંવાર છેલ્લામાં છેલ્લામાં પ્રશ્નો લો છો હું હિતેન્દ્રભાઈને વિનંતી કરું છું કે તમે જે વાતો કરી કે કોંગ્રેસે રોક્યું આ કર્યું તે કર્યું આટલી કહેલો મૂળને વખોણવાથી એનો ફાયદો નહીં પણ એને પીડ આવતી હોય પીળની ગોળી આલો આ વાતો તો થઈ જઈ અમે જોણીએ છીએ આપણો તમે સરકારે શું કર્યું અમે અજોયા નથી ખેડૂતો માટે કેનાલો કરી આ કરી તે કરી વચ્ચે હું બેઠો તો ગઈ વખત ઓગણત્રીસ બારે એ શૈલેષભાઈ કહેતા હતા કસની કોધી સુધી પોણી પોકાળ્યું એટલે ભાઈ પોકાડ્યું ખરું તમારા ઘરમાં રંધાઈ ગયું પણ થાળીમાં ના હોય થાળીમાં આવ્યા પછી મોઢામાં ના જાય તો ભૂખ મટર નહીં એટલે તમે આ તો પેલા ભાઈને આપણે વાત કરી કિરીટભાઈએ ઉંદરની વાત એ હું જોઉં છું એટલે ઉંદર કેનાલ તોડી એવી કેનાલો ચમ બનાવો છો મારી તો ખાસ કહેવી છે કે હવે દારૂ પકડાવો કરપ્શન કરવું અને કેનાલ તૂટી બ્રેકિંગ ન્યૂઝમાં નહીં આવતું જનરલમાં થઈ ગયું એટલે એના માટે તમે જવાબદાર મોવાના કાયદાની કલમો એટલે અબળો આવે ભારતની પ્રજા એકસો ચાલીસ કરોડ થઈ શિક્ષિત બેકારો બહુ છે તમે જવાબદાર વ્યક્તિ સસ્પેન્ડ ને ડિસમિસ કરો કોઈ પણ ક્ષેત્રનો હોય લોસ લેતો હોય દારૂનું કરતો હોય અથવા સટ્ટો મારતો હોય એ અધિકારીને તમે કોર્ટમાં એના દાણા તરત એને ડિસમિસ કરો સસ્પેન્ડ શબ્દ કાઢી નાખો આ તમારે કહું તમે સત્તરમી સપ્ટેમ્બર નર્મદામાં પોણીમાં વાદળ ફાટ્યું કે તારા ખેડૂતો બેકાર થઈ જાય અને આ તો સાસવારે હોબળો તમને કહું અમારે જે તે જવાબદારી હોય જે તે અધિકારીને અને ઘણા અધિકારીને તો ખબર નહીં કે ઘઉં ચિયા મહિના વવાય ને બાજરી ચિયા મહિના વવાય મને પીરિયડ ની ખબર નહીં એવા અધિકારીઓ બેઠેલા છે એ તો ખાલી ફોટા જોઉં ભૂમિકા મહિનામાં વાવેતર થાય કયા મહિનામાં પાક નહીં એવા અધિકારીઓ સાહેબ એટલે ખેતી માટે તો ગુજરાતનો સ્થાનિક હોબળા કહું ગુજરાતનો સ્થાનિક ખેતી હંગાય સંકળાયેલો હોય એવા મને ખબર પડે કે જીરુમાં કયા ટાઈમ પોણી જુઓ ક્યારે પાક આ તો બધા બેઠા છે મેં જોયેલું છે રૂબરૂ અને મારું કેવું છે બાવળ કેનાલમાં છો એ તિરાડ પડ્યા સિવાય ઉગ નહીં તમારા ધાબામાં આરસીસીમાં ઝાડ ઉગે છે ના ઉગ તો તમે તિરાડ પડી એવડો મોટો બાવર થયો અને તમારી ગાડીઓ રોડ બે બાજુ બનાવ્યા શું કરવા સર્વે કરવા તે અધિકારીઓ શું જોવું એટલે કેનાલ ફાટ્યા પછી એનું ખર્ચો પડે ખેડૂતનો પાક બગડે એટલે મારો તો એક જ છે હોબળો તમે હિતેન્દ્રભાઈ જે વર્ણન કર્યું એ સરકારનો અમે આભાર મળે તમે પોણી પોકારી એની એકની એક વાત કરવાથી અમે તો ગુજરાતમાં ત્રીસ વાગ્યા કેન્દ્રમાં દસ વાગ્યા કડક કાયદા બનાવો દારૂ પકડાય કરપ્શન પકડાય કેનાલ પડાય એને સસ્પેન્ડ ને ડિસમિસ કરો પાછળ ગુજરાતમાં યુવાનો બહુ ભેગા શિક્ષિત યુની એની ભરતી થશે પેલો પાઠ મેં પેપરમાં વાંચ્યું હતું કયા રાજની ખબર નહીં ગુજરાતનો આઈએસ અધિકારી દુબઈમાં જઈને દોઢસો કોડમાં તેલનો કુવો રાખે એ પૈસા ચોથી આવશે એટલે બીજી બધી વાતો છોડો કરપ્શન પણ જે તે જવાબદાર વ્યક્તિને અબુ તમે એને બચાવવાનું કરશો નહીં આજે વડોદરામાં જોઈ રહ્યા છે મોરબીમાં જોઈ રહ્યા છે શું થયું એટલે આવા અધિકારીઓ હોય એને હોબળો જે જવાબદાર હોય તમે જેલની વાત નહીં બે મહિના જો પણ એને કાયમી નોકરીથી ઘેર કાઢો તો એને ખબર પડે એ ના છોકરાને દયા રાખવાની જરૂર નહીં ને તો ઘણું બધું ભેગું કર્યું છે પણ ખેડૂતના છોકરા પૂછે મરે છે એના ઘઉં કોઈ જાય જીરું કોઈ જ્યુ રાયડો કોઈ જ્યુ એની પૈથી તમે જાશો અને હોબળો પ્રેક્ટિકલ જે ખેડૂત ખેતી કરે ખબે પણ વેપાર કરે મિત્ર આ સરકારી કર્મચારી અને આજના નેતાઓ કોઈ વ્યક્તિગત વાત નહીં ઇવન તો બોધેલું આવે છે પણ પેલો તો પાકા તણ આવે છે મારા બાપ એટલે તમે જે સરકારની યોજનાનો હું કશો વિરોધ કરું સારું જ કર્યું છે સારું કર્યું છે એની વાત નહીં પણ જે કર્યું છે એનો સદુપયોગ અધિકારી થવા દેતા નહીં તો કેમ પગલો લેતા નહીં અને મારો તો એક જ મંત્ર છે ભૂતકાળમાં હું બોલ્યો તો દારૂનો લોટ લે કરપ્શન બીજી લે ત્રીજી લે ઈવ અમે તમે સસ્પેન્ડ લિસ્ટમાંથી કાઢી નાખો ડિસમિસ કરો અને બીજું જે તે અધિકારી જે તે જિલ્લામાં માહિતગાર હોવો કે ઘઉં કેટલા મહિને પાક રાયડો કેટલા મહિને પાક કયો પાક એટલે ગણતો એવું ખબર નહીં ઇંગ્લિશ મહિનો મહિનામાં હું કઈ તારીખ બે લે પૂછજો તમે સચિવાલયમાં અધિકારીને ખેતીમાં હોય ને ચોમાસું જૂનની કઈ તારીખે ચાલુ થાય અને કઈ તારીખ બંધ થાય એ ખબર નહીં એ તો અમને ખબર છે કે પંદરમી જૂન ચાલુ થાય અને પંદરમી સપ્ટેમ્બર પૂરું થાય હવે આવા અધિકારીઓ ખેતી છે એટલે મોજ સજા નથી ઘેર કાઢો તો પેલો છોકરો જીવશી ના આવું ના આવું એટલી કેનાલો બનાવવાથી પોણી પોખવાનું નહીં અને ભ્રષ્ટાચારનું માપ હોય આજે અમદાવાદનું ગોધીનગર વચ્ચે કેનાલ જશે ફાટતી નહીં વાળા છે એટલે તમે હોબળો જે તે જવાબદાર અધિકારી હોબળો હું તો મારો નવો વિચાર રજૂ કરું છું તમારો કોંગ્રેસનો હોય કે ભાજપનો તાલુકા ડેલિગેટને એટલે એટલી કેનાલની જવાબદારી કે એ કેનાલ ધોરણ રાખો સરકારી અધિકારી નહીં રોકવા ચૂંટણીમાં રોકામાં કાઢી તો આવતું હોય તાલુકા ડેલિગેટનું એ નહીં એટલી કેનાલની જવાબદારી સફાઈ કરવાની હું પો તમારે જે આલું મેલું એ તમારે જોવાનું એ સ્થાનિક મહોસો સિવાય થશે નહીં તમે ઉપરથી મોહસો મોકલશો છો કોન્ટ્રાક્ટ એટલે તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગે હા વિસ્તારમાં જે કેનાલ આવતી હોય એની સફાઈની જવાબદારી યુવાની ઓપી હોય તે ગૌવાળા ને પખરી કે ભાઈ તારા કેનાલ સાફ કર આ તો કોઈ આવતા નહીં ઘણી વખત જૂન મહિનો વરસાદ થયા પછી કેનાલ સાફ કરવા આવશે એટલે કેનાલ સાફ કરો ઘણી વખત નવમા મહિના વરસાદ બંધ થયા પછી પોણી ખેડૂતો જરૂર હોય એ વખત કેનાલ સાફ તમારું મેનેજમેન્ટ જ નહીં કયા મહિનામાં આખો ઉનાળો ઉત્તર ગુજરાતની કેનાલ ફેબ્રુઆરી પછી ખાલી જ હોય છે એ વખત કરવું પડે એટલે અત્યારે બહાર કાપવાના ના હોય તો જ્યાં મે કાપવાના હોય અને કાપ્યા નહીં તો તમે શું કર્યું કોઈને જોયું જ નહીં એટલે હું તો એવું તમારા તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગે કોઈ પણ પક્ષના હોય હું પક્ષ અંગેની વાત નહીં એ લોકોને જવાબદારી એકલા અધિકારીઓથી કોમ થવાનું નહીં ગોમ જવાબદારી સરપંચ અપાશે તાલુકામાં જવાનું બીજું કરવાનું નહીં તો જવાબદારી સારું કોમ કરવું હોય તો એનો કોલર પકડશે

એક હકીકત છે કે અનેક પ્રમાણિક અધિકારીઓએ મહેનત કરી છે એટલે આ કેનાલનું નેટવર્ક થયું છે એ હકીકત છે પણ એ મહેનત ઉપર પાણી ફેરવનારા પણ કેટલાક અધિકારીઓ છે જેમને રીતસર ચોરી કરી છે જોડે રહી ચોરી કરાવડાવી છે એ હકીકત છે ડિફોરેસ્ટિંગ અને કેનાલોની સાફ સફાઈના નામે દુનિયાભરનો ભ્રષ્ટાચાર થયો છે ને એટલે જ કેનાલો વારંવાર તૂટે છે એ હકીકત છે કે અમદાવાદ ગાંધીનગરની વચ્ચે કેનાલમાં ઉંદર ના નડતા હોય તો બનાસકાંઠાના પાટણમાં ના નડવા જોઈએ આ બધું સરકારે વિચારવું પડશે હું ફરીથી કહું છું ટીપે ટીપે પાણી ભરાય અને સરોવર ભરાતું હોય એક એક ટીપાથી તો અહીંયા તો લાખો લીટર ખાલી થાય છે એટલે સરોવર કેટલું જલ્દી ખાલી થશે ને એની ચિંતા કરજો નહીતર હું તમે તમામ લોકો તરસે મરીશું એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ એવા ગુજરાતીઓની જેમને આપણને અપાવ્યું છે ગૌરવ